નેત્રનગર ની ગોકુલધામ ટીચર સોસાયટી માં આવેલા એક દવાખાના માં તસ્કરો ધાપ મારી રૂપિયા 30,000 ની રોકડ ચોરી કરી ફરાર. ભરૂચ જિલ્લાના નેત્રંગ ગેડિયાપાડા રોડ પર આવેલ ગોકુલધામ ટીચર કોલોનીમાં રહેતા પરિમલ રણછોડભાઈ પટેલ મૂળ રહે તરાભર્યુ પીઠા તાલુકો જિલ્લો વલસાડ કે જે ઉપરોક્ત કોલોનીમાં 2 ગાળાનું પાક્કું મકાન ધરાવે છે. એક ગાળામાં તેઓ પરિવાર સાથે રહે છે અને બીજા ગાળામાં પોતે ખાનગી દવાખાનું ચલાવે છે. તારીખ 18 એપ્રિલના રોજ 2-3ના સમયગાળા દરમિયાન પોતાના દવાખાને બીમાર વ્યક્તિને દવાખાને કેટલાક લોકો લઈને આવ્યા હતા. તેની સારવાર કર્યા બાદ દવાખાનું બંધ કરી ડોક્ટર બાજુમાં જ પોતાના ઘરે સૂઈ ગયા હતા. સવારના 7:30-8:30ના સમયગાળાના દરમિયાન દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો હતો. તેણે જોયેલું કે ડોક્ટરના ઘરના દરવાજો આગળથી બંધ હતો, જે દૂધવાળો ખોલીને અંદર દૂધ આપવા માટે ગયો. તે સમયે દૂધવાળાએ જણાવ્યું કે તમારો દરવાજો આગળના ભાગેથી બંધ હતો. આ સાંભળીને ડોક્ટર બાજુમાં આવેલા પોતાના દવાખાનામાં નજર કરતા ત્યાં દરવાજાના નકુચા તૂટેલા હતા. અંદર જઈને જોતા અંદરનો સામાન ઘેરવિખેર પડ્યો હતો. ટેબલના ખાનામાં મૂકેલ પાકેટમાં રૂપિયા 30,000 રોકડા તેમજ બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ડોક્ટરી આઈ કાર્ડ તસ્કરો ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. ચોરીની ફરિયાદ પરિમાણ ડોક્ટરે નેત્રંગ પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ કે એન વાઘેલાએ હાથ ધરી છે. આકુ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.